નમસ્કાર ગુજરાત, તાજા અને સૌથી મોટા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર, 9 દિવસ સુધી રહેશે બંધ. ગુજરાતમાં કરાઈ સૌથી મોટી જાહેરાત અને રાતોરાત લેવાયો મોટો નિર્ણય, તેમજ સીએમને પત્રને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે ગુજરાતના સીએમને લખાયો પત્ર. રાજ્યમાં જ્ઞાન સહાયક યોજના સામે ટેટ અને ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ કરી રહેલા ઉમેદવારોનું સમર્થન કરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સીએમને પત્ર લખ્યો છે. તેમાં લખ્યું છે કે જ્ઞાન સહાયક યોજના રદ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં શિક્ષકોની 32,000થી વધુ જગ્યાઓ ખાલી છે, જેની સામે ટેટ અને ટાટ પાસ 30,000 યુવાનો માંગ કરી રહ્યા છે. મિત્રો, ગુજરાતની શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો. ચોમાસું સત્રના બીજા દિવસે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના જવાબમાં સરકારે જણાવ્યું કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આરટીએની જોગવાઈ મુજબ લાયકાત ન ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોના લેખિત જવાબમાં પણ રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 1,885 શિક્ષકો લાયકાત વગરના હોવાનું બહાર આવ્યું છે. રાજ્યની 760 જેટલી નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો લાયકાત વગરના છે. આગળના તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર અને સિંગતેલના ભાવમાં અધધ વધારો. સિંગતેલના ભાવમાં જબરદસ્ત ભડકો થયો છે. રાજ્યમાં તહેવારોની રજા બાદ છેલ્લા 4 દિવસમાં રૂપિયા 130નો ઉછાળો નોંધાયો છે. આજે સિંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 30ના ઉછાળા સાથે 3100ને પાર પહોંચ્યો છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. જોકે 1.5 મહિનાથી વરસાદ થયો નથી, જેના પરિણામે મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે સતત સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં મિત્રો, ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઓબીસી સમુદાયને 27% અનામત અંગેનું વિધેયક વિધાનસભામાં પસાર કરી દીધું છે. આમ તેણે પછાત વર્ગોના લોકોને મોટી ભેટ આપી છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી સમુદાયને 27% અનામત મળશે. મહત્વનું છે મિત્રો કે આવનારી ચૂંટણીમાં ઓબીસી સમુદાયને આનો ફાયદો થશે. આગળના મહત્વના સમાચાર અને ગુજરાત રાજ્યમાં સૌથી મોટી જાહેરાત. સૌરાષ્ટ્રને લાંબા અંતરની ટ્રેન ફાળવવાની માંગ સમયાંતરે ઉઠતી રહી છે, જેને ધ્યાનમાં લઈને રેલવે અમદાવાદથી ઉપડતી લાંબા અંતરની 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે, જેથી પ્રવાસીની સુવિધામાં વધારો થશે. આ અંગે માહિતી આપતા રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે અમદાવાદથી પટના, પ્રયાગરાજ, કોલકાતા, કોલ્હાપુર, નાગપુર અને હઝરત નિઝામપુર તરફ જતી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. સૌથી મોટા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને શાળા કોલેજો બંધ. કેરળમાં નિપા વાયરસના ચેપને લઈને રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં છે. રાજ્યમાં નિપા વાયરસના ચેપના 5 કેસ સામે આવ્યા છે. જોકે 1,080 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. વધતા સંક્રમણને કારણે કોઝીકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 સપ્ટેમ્બર સુધી એટલે કે 9 દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રશાસને શૈક્ષણિક સંસ્થાઓને આખા સપ્તાહ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવા માટે કહ્યું છે.